વલસાડના અબ્રામા રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલ ઇનોવા કાર ચાલકે ત્રણ જેટલા વાછરડાને અડફેટમાં લેતા ત્રણ વાછરડાઓ ગંભીર રીતે ઘાયલ થતા અગ્નિવીર ગૌરક્ષકની ટીમે ઘાયલ વાછરડાઓને સારવાર આપી હતી. સ્થળ પરથી મળતી માહિતી મુજબ અબ્રામા મણીબાગ સોસાયટી ગેટ સામે બપોરના ચાર કલાકે રસ્તા પરથી પૂરપાટ ઝડપે એક ઇનોવા કાર ચાલકે રસ્તા પર બેસેલ ત્રણ વાછરડાઓને અડફેટમાં લેતા ત્રણે વાછરડાઓ ઘાયલ થતા ત્યાંથી પસાર થતા એક જાગૃત યુવાન જતીન પટેલે ઘાયલ વાછરડાઓને ઝડપી સારવાર મળી રહે એ માટે અગ્નિવીર ગૌરક્ષક ટીમને અને પશુ ડોક્ટરોને ફોન દ્વારા જાણ કરી તત્કાલ બોલાવી લેતા સ્થળ પર ત્રણે ઘાયલ વાછરડાઓને સારવાર અપાવી હતી. ત્યારે આ બનાવ બનતા ગૌરક્ષક દળના યુવાનોમાં બેફામ વાહન ચલાવતા લોકો સામે નારાજગી પ્રસરી હતી. બેન તમારું નામ? ભાવના. બેન શું થયું અહીંયા? ગાડી ઇનોવા આવી, ત્રણ વાછરા અહીંયા બેસેલા હતા, બેસેલા હતા, ઊભા બી નહીં હતા. ગાડીએ ડાયરેક્ટ આવીને તમને ઉપર ચડાવી દીધું ને પાછા રિવર્સ બી નહીં લેતા હતા. બધા પબ્લિકે મળીને કીધું ભાઈ રિવર્સ લે, ને એ બિચારું વાછરું ને ઊભું બી નથી રેવાયું, અને એ ભાઈ ગાય ગા ભાગી ગયો. મહેરબાની કરીને પ્લીઝ વલસાડની જનતા કે ઇવન કોઈને બી જણાવવાનું કે ગાડી ચલાવો, સારી રીતે ચલાવો, વાછરાને જનાવરને જોઈને ચલાવો. નો ડાઉટ એ લોકો વચમાં ઉભા રહેતા બેસતા છે, પણ સાચવીને ચલાવો. આ ભાઈઓ એ બિચારા એ તરત ઉતાવળ આવીને કામ કર્યું. બરાબર. તમારું નામ? મારું નામ નિલેશભાઈ ચૌહાણ છે. હું અગ્નિવીર ગૌશાળા દળ જિલ્લા અધ્યક્ષ છું. હવે અડધો કલાક પહેલા મારા પાસે બેનનો ફોન આવ્યો કે ધરમપુર રોડ પર એક મણિનગર ગેટને સામે એક ઇનોવા કાર હતી, તે ત્રણ ગૌ માતાના વંશ બહેલાના વાછરડા એમના પર પગ ચડાવી દીધી છે, ને એમને બહુ ગંભીર ઈજા થઈ ગયેલી છે, અને બ્લડિંગ બંધ નથી થતું. એટલે તરત હું મારા ટીમને મોકલાવીને, એમ્બ્યુલન્સ મોકલાવીને એનું ટ્રીટમેન્ટ કરી દીધું છે, ને જે એમનું નોર્મલ જે આપવાની સેવા છે તે આપી દીધી છે. પણ મારે બધા જ વલસાડવાસીઓને જણાવવાનું કે આપણે પાસે લાખો રૂપિયા કરોડો રૂપિયાની જે મોટી મોટી ફોર વ્હીલરો છે એનો મતલબ એવું નથી કે તમે કોઈ પણ જાનવરને મારી શકો. એટલે કોઈ પણ હોય, જાનવર હોય, એ ગૌ તો આપણી માતા કહેવાય, ને તમે જો એના હાથે જેવી રીતના કહેતા હોય તો પછી આપણે હિન્દુ કહેવાના લાયક નહીં હોય. કે કંઈ પણ આપણે ગાય ઉભેલી હોય તો આપણે સ્લો કરીને એને સાઈડ પરથી નીકળી શકો, અથવા એમને સાઈડ પર કરીને પછી પણ ગાડી લઈ જઈ શકીએ. હવે કાલે રાતના પણ અમારે કોસ્ટલ હાઈવે માલોણ ગામમાં એક્સિડન્ટ થયું છે. તો એક બુટલેકર મિનિમમ 17-18 ગાયોનું એક્સિડન્ટ થયું, તેમાંથી 11 ગાયોનું મૃત્યુ થઈ ગયું. તો આ બધી કોઈ વાત આપણા માટે સારી નહીં કહેવાય. આજે મોટામાં મોટી ગંભીર પરિસ્થિતિ આવે છે, બીમારીઓ આવે છે, કેમ કે તમે તમારો પોતપોતાનો ધર્મ ભૂલી ગયા છે. એટલે થોડું સાચવીને ચાલો. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, એમાં ગૌ માતાનું બહુ મોટું એક ઉદ્ધાર હોય, એટલે બધાને સમજીને સાચવીને ચાલો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.